હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આપણે ગયા વિડીયોની અંદર યુનિટ ટુ મોછો ની અંદર એક્ટિવિટી 1-3 સુધીનો આપણે અભ્યાસ કર્યો. હવે આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 4 અભ્યાસ કરવાનો છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો, જે આપણે છોટું અને મોટું બરાબર એનો આપણે અભ્યાસ કર્યો, હવે એના પછીના જે આપણે અભ્યાસ કરવાનો છે એની અંદર આપણે જોઈશું. હવે 3 દિવસ પછી જે મોટું તેના મિત્ર છોટુંની મુલાકાતે ગયો, ત્યાં શું થયું એના વિશે અહીંયા પેરેગ્રાફ આપ્યો છે. એમાં ખોટતા જે લેટર્સ છે, જે શબ્દો છે, એ આપણે મૂકીને પૂરવાના છે. પહેલાં તો સૌથી પહેલાં અહીંયા બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ખાસ એ બધા જ ટુ બી ભૂતકાળના રૂપો, એટલે મતલબ ટુ બી ભૂતકાળના એ ક્રિયાપદોના ભૂતકાળના રૂપો આપ્યા છે. વોઝ, લાઇક્ડ, રીચ્ડ, કોલ્ડ, આ બધા જ એ ભૂતકાળના રૂપો છે. હવે એના નીચે એક પેરેગ્રાફ આપ્યો છે, એની અંદર આપણે એ ભૂતકાળના રૂપો મૂકવાના રહેશે. અહીંયા પહેલું આપ્યું છે, આફ્ટર 3 ડેઝ મોટું વેન ટુ છોટુસ હાઉસ, એટલે કે 3 દિવસ પછી મોટું છોટુના ઘરે ગયો. બરાબર છે? તો ત્યાં હી કરીને આપ્યું છે, પછી હાય કર્યું છે, તો ત્યાં લખવાનું રહેશે કોલ્ડ. અહીંયા ઉપર બ્રેકેટની અંદર શબ્દો આપ્યા છે, તમે જુઓ અહીંયા. બરાબર? તો ત્યાં તમારે શું પહેલો કોલ્ડ આન્સર આવશે એનો. છોટું કમ આઉટ, છોટું બહાર આવ્યો, છોટું ખાલી જગ્યા નોટ એટ હોમ, તો નોટ એટ હોમ એની અંદર એનો આન્સર આવશે વોઝ. છોટું વોઝ નોટ એટ હોમ, એટલે કે છોટું ઘરે ન હતો. છોટી હિઝ વાઇફ કેમ આઉટ, છોટી તેની પત્ની બહાર આવી. સી સેડ, તેણે કહ્યું, વેલકમ મિસ્ટર મોટુ, શ્રી મોટુ તમારું સ્વાગત. સી ઓફર મોટુ ફ્રૂટ ડીશ, તેણે મોટુને ફળોની થાળી આપી. મોટુ ખાલી જગ્યા, પછી નો થેન્ક્સ કહ્યું છે, તો મોટું એની અંદર આવશે રિપ્લાયડ, એટલે કે મોટું એ જવાબ આપ્યો નો થેન્ક્સ, ના તમારો આભાર. આઈ એમ હરી, હરી હરીનો શબ્દ થાય છે ઉતાવળ, એટલે કે મારે મોડું થાય છે. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી, ત્યાં જવાબ આપ ખાલી જગ્યા આપી છે, ત્યાં આન્સર એડ આવશે છોટી આન્સર એડ, એટલે છોટી એ જવાબ આપ્યો હી ઇઝ એટ ધ વર્ક, તે કામ પર છે. મોટું શેડ, મોટું કહ્યું ઓકે પ્લીઝ ગીવ હિઝ ટાય, એટલે મહેરબાની કરીને તેને આ ટાય આપો. ઇટ ઇઝ ગિફ્ટ ફોર હિમ, તે તેના માટે ગિફ્ટ છે. મોટું ખાલી જગ્યા ટુ હિઝ હાઉસ, મોટું રિટર્નેડ નહીં છોટું રીચ્ડ, મોટું રીચ્ડ હિઝ હાઉસ, મોટું તેના ઘરે પહોંચ્યો. છોટું રિટર્નેડ હોમ લેટ, છોટું ઘરે મોડો આવ્યો. છોટી ખાલી જગ્યા હિમ ધ ગિફ્ટ, છોટી સોડ, સોએડ હિમ ગિફ્ટ, એટલે કે છોટીએ તેને ગિફ્ટ દેખાડી. ઈ ખાલી જગ્યા ઇટ વેરી મચ, તેને એટલે કે હી લાઈકડ ઇટ વેરી મચ, તેને તે ખૂબ જ ગમી. હી સેન્ડ એન SMS, તેણે તેને એક SMS મોકલ્યો, થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બ્લેન્કેટ નોટ તમને કહી દઉં ધાબળો થાય છે, એટલે તેણે કહ્યું કે ધાબળા માટે તમારો આભાર. આ વાર્તા તમારા મિત્રોની તથા ભાઈ બહેનોને પણ કહો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ તમારે અંગ્રેજી વિષયના ચોપડાની અંદર લખવાનું રહેશે. હવે આપણે આગળ એક્ટિવિટી નંબર 5 જોઈએ, ધ રેમ્બો. રેમ્બોનો સૌથી પહેલાં ગુજરાતી અર્થ કહી દઉં વિદ્યાર્થી મિત્રો તમને, આનો અર્થ થાય છે મેઘધનુષ્ય. બરાબર? જે આકાશની અંદર આપણે મેઘધનુષ્ય દેખાય છે એ જ પ્રકારનું ચોમાસાની સિઝનની અંદર વધારે જોવા મળે છે મેઘધનુષ્ય. બરાબર? અહીંયા જોઈએ, કૃષ્ણા રોસેસ્ટીએ લખે છે, બોટ સેલ્સ ઓન ધ રિવર, બોટ્સ એટલે કે હોડીઓ, સેલ એટલે સહેલ કરવી, ઓન ધ રિવર્સ એટલે નદીઓમાં. બરાબર? હોડીઓ નદીઓમાં સહેલ કરે છે. એન્ડ શિપ સેલ્સ ઓન ધ સીઝ, શિપ્સ એટલે વહાણો, સેલ ઉપરના જેમ જ સહેલ કરવી, ઓન ધ સીઝ એટલે દરિયો, વહાણો દરિયામાં સહેલ કરે છે. બટ ક્લાઉડ દેટ સેલ્સ એક્રોસ ધ સ્કાય, ક્લાઉડ એટલે વાદળો, અને એક્રોસનો અર્થ થાય છે આર પાર, પણ અહીંયા આપણે આર પાર શબ્દ નહીં લઈએ, આકાશની અંદર લઈશું તો આકાશમાં લઈશું. પણ જે વાદળો આકાશમાં સહેલગાન કરે છે, એઝ પ્રીટીયર ધેન ધીઝ, પ્રીટીયર એટલે સૌથી વધારે સુંદર, અને ધીઝ એ ધીસનું બહુવચન છે, એટલે અહીંયા આપણે એમ કહીશું આ બધા કરતાં તે વધારે સુંદર છે. દેર આર બ્રિજ ઓન ધ રિવર્સ, બ્રિજ એટલે પુલ થશે, અને રિવર્સ એટલે નદીઓ. બરાબર? બ્રિજ નો અર્થ થાય છે પુલ, એટલે નદીઓ પર પુલ છે. એઝ પ્રીટી એઝ યુ પ્લીઝ, અહીંયા પ્લીઝ, પ્લીઝના બે અર્થ થાય વિદ્યાર્થી મિત્રો, એક કૃપા કરવી, મહેરબાની કરવી, અને અહીંયા પ્લીઝનો અર્થ થશે ખુશ, રાજી એવો થાય છે. અને
બરાબર એઝ પ્રીટી એઝ જે તમારી જેમ ખુશ રહે છે બટ ધ બો દેટ બ્રીઝ ઇઝ હેવન બરાબર અહીંયા બો બે એટલે ધનુષ્ય અને રેમ્બો એટલે મેઘ ધનુષ્ય છે આપણે અહીંયા બો એટલે ધનુષ્યની વાત કરી છે બ્રિજિસ હેવન એટલે સ્વર્ગ થશે પણ ધનુષ્ય સ્વર્ગમાં પુલ બાંધે છે એન્ડ ઓર ટોપ ધ ટ્રીઝ ઓર ટોપ એટલે વૃક્ષની ટોચ પરથી અને વૃક્ષની ટોચ પરથી પસાર થાય છે એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ ટુ અર્થ ટુ સ્કાય બિલ્ડ્સ એટલે બાંધવું રોડ એટલે રસ્તો ફ્રોમ અર્થ ટુ સ્કાય અહીંયા અર્થનો અર્થ થાય છે પૃથ્વી પણ અહીંયા આપણે પૃથ્વી નહીં લઈએ ધરતી લઈશું બરાબર અહીંયા તે ધરતીથી આકાશ સુધી રસ્તો બનાવે છે એઝ પ્રીટીઓર ફેર ધેન ધીઝ તે આ બધા કરતા વધારે સુંદર છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ કવિતાની અંદર આ કવિતા ક્રિષ્ના રોસિસ્ટીએ લખી છે હવે ત્યારથી પછી આગળ આપણે અહીંયા એક્ટિવિટી સિક્સ બરાબર એક્ટિવિટી સિક્સની અંદર જુઓ અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે આ બધા જે આપણા ભારત દેશની અંદર ત્રણ પ્રકારની ઋતુઓ આપણે જોઈએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસું તેના ત્રણ અલગ અલગ નામ આપ્યા છે એકમાં છે વિન્ટર સમર અને મોન્સૂન વિન્ટર એટલે શિયાળો સમર એટલે ઉનાળો અને મોન્સૂન એટલે ચોમાસું અહીંયા એની ફ્રૂટ્સ બરાબર વિન્ટરની અંદર કયા કયા ફળોનો આપણે ઉપયોગ કરીએ છીએ એની વિશે વાત કરી છે વેજીટેબલ્સ શાકભાજી ફેસ્ટિવલ તહેવારો યુઝફુલ થિંગ્સ મતલબ કે ઉપયોગી વસ્તુઓ તો આપણે આ કોલમની અંદર એની અંદર અહીંયા ઉપર જે આપ્યા છે બનાના ગ્રેપ્સ મેંગો એ ફળો છે બરાબર પણ કઈ સિઝનની અંદર આપણે કયા ફ્રૂટ્સનો ઉપયોગ કરીએ છીએ એ લખવાનું તમારે રહેશે બરાબર છે ત્યાર પછી હવે આપણે એ આગળ જોઈએ અહીંયા સિઝન આપી છે વિન્ટર સમર મોન્સૂન મંથ ઓફ ધ યર મંથ ઓફ ધ યર એટલે કે વર્ષના મહિનાના નામ બરાબર તો શિયાળાની શરૂઆત ક્યારથી થાય છે એ તમારે લખવાનું રહેશે ચલો અહીં વિન્ટર સમર મોન્સૂનની અંદર બરાબર તો પહેલાં અહીંયા નવેમ્બર મહિનાથી શરૂઆત થશે વિન્ટરની અંદર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર મોન્સૂનની અંદર ઓક્ટોબર પૂરો થશે અને વિન્ટરની અંદર નવેમ્બરથી સ્ટાર્ટ થશે હવે નવેમ્બરની અંદર અહીંયા શું લખ્યું છે નેમ ઓફ ધ ડે નીચેની કોલમમાં જોઉં લાસ્ટમાં ટાઈમ ઓફ ધ ડે દિવસના નામ લખવાના છે કયા કયા દિવસ આપણે ઉજવીએ છીએ બરાબર તો નવેમ્બર મહિનાની અંદર તમારે આવશે એની અંદર પહેલો આવશે નવેમ્બરની અંદર ચિલ્ડ્રન્સ ડે તમારે લખવાનું રહેશે ચિલ્ડ્રન્સ ડે પછી ડિસેમ્બરની અંદર સ્પોર્ટ્સ ડે જાન્યુઆરીની અંદર રિપબ્લિક ડે ફેબ્રુઆરીની અંદર મધર ટંગ ડે એટલે માતૃભાષા દિવસ માર્ચની અંદર કોઈ ડે ઉજવવાનો નથી ત્યાં ડેસ કરી દેવાનો ખાલી કોલમ રાખવાની એપ્રિલની અંદર લખવાનું રહેશે સમરની અંદર હવે આવશે એપ્રિલ આંબેડકર જયંતિ મેની અંદર કશું જ લખવાનું નથી મે ખાલી રાખવાનો છે જૂન મહિનાની અંદર તો એની અંદર બે પ્રકારના દિવસ આપણે ઉજવીએ છીએ એક પ્રવેશ ઉત્સવ ડે અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈમાં ખાલી રાખીશું ઓગસ્ટની અંદર ઇન્ડિપેન્ડન્સ ડે બરાબર એટલે કે 15 ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિવસ પછી સપ્ટેમ્બરની અંદર ટીચર્સ ડે બરાબર અને એક બીજો ડે આવશે હિન્દી ડે અને ઓક્ટોબરની અંદર ગાંધી જયંતિ તો આ તમારે આ કોલમ પ્રમાણે ચોપડામાં લખવાનું રહેશે હવે અહીંયા નીચે એ વાક્યો આપ્યા છે એ વાક્યોને આપણે એ કયા દિવસ સૂચવે છે એ લખવાનું બરાબર તો પહેલું તો આપ્યું જ છે બીજું જોવાનું વી વોચ ડ પ્લે અબાઉટ ગાંધી એન્ડ સરદાર પટેલ તો આપણે એમાં શું લખીશું ક્યારે આપણે ગાંધીજી અને સરદાર પટેલ વિશે જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ તો બીજાની અંદર રિપબ્લિક ડે અથવા તો ઇન્ડિપેન્ડન્સ ડે બંનેમાંથી બંને આવી શકે છે બરાબર ત્રણ નંબર સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ બરાબર એટલે કે વિદ્યાર્થીઓ શિક્ષકના નિયમ પ્રમાણે રમે છે અથવા તો એ ભજવે છે તો આવશે એમાં ત્રીજામાં ટીચર્સ ડે વી કલેક્ટ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડૉક્ટર આંબેડકર એટલે કે આપણે આંબેડકરના ફોટા ભેગા કરીએ છીએ અને તેની માહિતી મેળવીએ છીએ ક્યારે આ કયો દિવસ હોઈ શકે આંબેડકર જયંતિ તો ચોથાની અંદર લખવાનું આંબેડકર જયંતિ વી પ્લાનેડ ક્વિઝ
ઓન ધ પોર્ટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. પોર્ટ એટલે કવિ, બરાબર. ગુજરાતના કવિતાઓના, કાવ્યોના અથવા તો કવિના નામ લખવાના. તો ક્યારે, એ કયો દિવસ આવશે? મધર ટંગ ડે, એટલે કે માતૃભાષા દિવસ. હવે આપણે આગળ જોઈએ. અવર સ્કૂલ હેઝ વેકેશન, આપણી શાળામાં વેકેશન હોય છે. બટ વી ગેધર એટ ટુ પ્લાન્ટ સેપ્લિંગ ઇન અવર ગાર્ડન, પણ આપણે આપણા બગીચાની અંદર છોડવાઓનો રોપીએ છીએ, છોડવાઓના રોપાનો ઉછેર કરીએ છીએ. ક્યારે હોય? ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે. સાતમું, અવર સ્કૂલ હેઝ હોલિડે, આપણી શાળામાં રજા હોય છે. બટ વી ગેધર એટ ટુ રિમેમ્બર ગાંધીજી, પણ આપણે સૌ તે દિવસે ગાંધીજીને યાદ કરીએ છીએ. તો એ કયો દિવસ હશે? આપણી શાળામાં રજા હોય અને આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ, દિવસ ગાંધી જયંતિ. સાતમામાં ગાંધી જયંતિ આવશે. વી સેલિબ્રેટેડ પ્રવેશ ઉત્સવ, તો ત્યાં કયો દિવસ આવશે? પ્રવેશ ઉત્સવ ડે, આઠમાની અંદર. નવમું, વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે, તો એમાં શું આવશે? સ્પોર્ટ્સ ડે આવશે. અને દસમું, વી વોચ ધ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન દેટ ડે, આપણે તે દિવસે બાળકોની ફિલ્મ જોઈએ, તો ચિલ્ડ્રન્સ ડે. દસમા નંબરમાં ચિલ્ડ્રન્સ ડે, આ પણ તમારા અંગ્રેજીના ચોપડામાં લખવાનું. હવે ત્યાર પછી આપણે આગળ, સૌથી આ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક્ટિવિટી નંબર 7, નીચેના વાક્યો સાંભળો અને વાંચો, બરાબર. તો સૌથી પહેલાં અહીંયા બિફોર અને નાઉની અંદર વર્ગીકરણ કરવાનું છે, બરાબર. તો પહેલાં તો બિફોર એટલે કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે બિફોરનો ઉપયોગ કરવાનો રહેશે, અને નાઉ તો કોઈ ક્રિયા ચાલુ છે ત્યારે નાઉનો ઉપયોગ કરવાનો છે. બિફોર એ ભૂતકાળ દર્શાવે છે અને નાઉ એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. જો અહીંયા બધા જ આપ્યા છે, જે ક્રિયાપદની પાછળ ડી કે ઈડી પ્રત્યે લાગેલો હશે એ બધા ભૂતકાળ, અને જે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હશે એ બધા જ વર્તમાન કાળ, એટલે કે ચાલુ વર્તમાન કાળની એ નાઉ હશે. હવે નીચે જુઓ, આ વાક્યોને બિફોર અથવા નાઉમાં લખવાનું છે. રિપલ એન્ડ હેન્થલ પ્રિપેરેડ, જો પાછળ પ્રિપેરેડ શબ્દ આવે છે એ ભૂતકાળ છે, એટલે ત્યાં સામે બિફોર લખવાનું છે. રિપલ અને હેતલે રંગોળી બનાવી, બરાબર. જીગર એન્ડ જીગી શાર સ્કીપિંગ રોપ્સ, જીગર અને જીગી શાર દોરડા કૂદી રહ્યા છે, તો સ્કીપિંગ પાછળ આઈએનજી શબ્દ લાગ્યો છે માટે ત્યાં નાવ લખવાનું છે, બરાબર. પ્રકાશ ટ્રાવેલેડ બાય સાયકલ, પ્રકાશે સાયકલની સવારી કરી, તો ત્યાં બિફોર. જાવેદ કવરેડ ધ ઓપન ફ્રૂટ્સ, જાવેદે ફળોના છિલકા ખોલ્યા, તો એ પણ બિફોર આવશે. દેવાંગી પ્રેક્ટિસિંગ ગરબા, દેવાંગી ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે, તો ત્યાં નાવ આવશે. નીરવ એન્ડ જાનકી હેલ્પ ધ તન્વી, નીરવ અને જાનકીએ તન્વીની મદદ કરી, તો છઠ્ઠા નંબરની અંદર શું આવશે? બિફોર. મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ, શ્રી દેસાઈએ પ્રોગ્રામનું આયોજન કર્યું, તો ત્યાં બિફોર આવશે. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર, મારા મમ્મી પત્ર લખી રહ્યા છે, જો રાઇટિંગ પાછળ આઈએનજી શબ્દ લાગ્યો છે ત્યાં નાવ લગાવવાનું. આઈ વોકડ ધ 3 કિલોમીટર્સ, એટલે કે હું 3 કિલોમીટર ચાલ્યો, તો ત્યાં જો વોકડ ઈડી પ્રત્યે લાગ્યો છે એટલે બિફોર. અને લાસ્ટ દસમા નંબરનું, આશીષભાઈ પોસ્ટેડ ફોટોગ્રાફ્સ, એટલે આશીષભાઈએ ફોટોગ્રાફ્સ લીધા, પાસ્ટ કર્યા, મતલબ કે, એટલે કે ત્યાં બિફોર આવશે, બરાબર. હવે ત્યાર પછી આપણે બાકીનું આવતા, એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. જો વિડીયો જરૂર ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.